गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप बीजा नवा शब्दों जाणीशुं। नवा जोईए छे शब्दों ट्राई बराबर। तो स्ट्रीक एट
કડવા અને બીજું સ્ટ્રાઇપ એટલે જમીનનો કટકો પહેલું તો આપણે કોઈ કહીએ છીએ શૂટ કરી લો તો શું પહેલે ફેસ કરવો પડે ધ્યાન સ્પેલિંગ સાથે પહેરવા તો શું તો એને પણ આ શૂટ કહેવાય છે અને બે ઓરડા હોય તો એને આ શૂટ કહેવાય છે બે ઓરડાવાળાને એવું નામ હોય તો બે ઓરડા જ એને આ શૂટ કહેવાય એસયુઆઈ ટી કે ત્યાર પછી છે સુપર બોડી રાતે તમે જો ભોજન લો છો ને એને સફર કહેવામાં આવે છે બોડી રાતે જમવાનું બોડી રાતનું જમણ હોય ત્યારે કહેવામાં આવે છે સફર અને બીજું છે સુપર આપણે સુપરસ્ટાર છે તો સુપર એટલે બહુ સરસ ઉપર ફરીથી આપણે જોઈએ છીએ બધા તો સૌથી પહેલાં તો આપણે જોઈએ સ્પાઈસ એસ પી આઈ સી ઈ સ્પાઈસ એટલે મસાલો તો એસ પી આઈ ઈ એસ સ્પાઈસ એટલે જાસો સ્ટેગ એસ ટી એ જી એટલે સ્ટેગ એટલે હરણ થાય છે પણ એસ ટી એ જી ઈ હોય તો એનો ઉચ્ચાર થાય છે સ્ટેજ પેલો ગ થાય છે ને આમાં જ બોલાય છે તો સ્ટેજ એટલે મંચ કે જેના ઉપર આપણે કંઈ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે સ્ટેજ બનાવ્યું છે તો સ્ટેજ એટલે મંચ પછી છે સ્ટીક તો એસ ટી ઈ એ કે સ્ટીક એટલે માંસનો ટુકડો તો એસ ટી આઈ સી કે સ્ટીક એટલે લાકડી ત્યાર પછી છે સ્ટીલ તો એસ ટી ઈ એ એલ સ્ટીલ એટલે ચોરી કરવી અને એસ ટી ડબલ ઈ એલ સ્ટીલ એ ધાતુ છે એસ ટી આઈ ડબલ એલ સ્ટીલ એટલે સ્થિર વસ્તુ હોય ને કોઈ તો એને પણ સ્ટીલ કહેવામાં આવે છે પણ એ એસ ટી આઈ ડબલ એલ વપરાય છે ત્યાં ત્યાર પછીના ને સાઈડમાં બીજા શબ્દો છે સ્ટોલ તો એસ ટી એ ડબલ એલ સ્ટોલ એટલે હાટડી એક નાની દુકાન હોય તો એને સ્ટોલ કહેવામાં આવે છે અને એના જેવો શબ્દ છે એટલે કે ઉચ્ચાર સમાન છે સ્ટોલ એસ ટી ઓ એલ ઈ હોય તો સ્ટોલ એ શું છે ટુ સ્ટીલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે સ્ટીલ સ્ટોલ સ્ટોલર બરાબર તો સ્ટોલ એટલે પણ ચોરી ભૂતકાળનું છે એટલે આપણે ભૂતકાળમાં એનું કરવું પડશે અને ક્રિયાપદ છે તો ચોરી કરવી એવો અર્થ થશે ત્યાર પછી છે સ્ટ્રેટ એસ ટી આર એ આઈ જી એસ ટી સ્ટ્રેટ એટલે સીધું તો એસ ટી આર એ આઈ ટી સ્ટ્રેટ એટલે સાંકડું નેક્સ્ટ છે સ્ટ્રાઇક એસ ટી આર આઈ પી ઈ સ્ટ્રાઇક એટલે જમીનનો કટકો અથવા તો ટુકડો અને એસ ટી આર આઈ પી સ્ટ્રાઇપ એટલે કપડાં કાઢવા ત્યાર પછી છે સૂટ તો એસ યુ આઈ ટી સૂટ એટલે ફેસ કરવો અથવા તો સૂટ એટલે આપણે કોઈને કહીએ છીએ કે આને સૂટ કરી નાખવો તો એમાં પણ આ સ્પેલિંગ આવે છે અને બીજું છે શ્યુટ એસ યુ આઈ ટી ઈ શ્યુટ એટલે બે ઓરડા નેક્સ્ટ છે સુપર તો એસ યુ પી ઈ આર સુપર એટલે બહુ સરસ તો એસ યુ ડબલ પી ઈ આર સુપર એટલે મોડી રાતનું જે તમે જમણ અથવા તો ભોજન કરો છો મોડા રાત્રે એને સફર કહેવામાં આવે છે બરાબર હજુ એકવાર ફરીથી બધા જોઈ લે છે તો પહેલું છે સ્પાઈસ એસ પી આઈ સી ઈ સ્પાઈસ એટલે મસાલો તો એસ પી આઈ ઈ એસ સ્પાઈસ એટલે જાસો ત્યાર પછી છે સ્ટેગ એસ ટી એ જી સ્ટેગ એક હરણ છે પણ એસ ટી એ જી ઈ તો જેનો ઘની જગ્યાએ હવે જ ઉચ્ચાર થશે સ્ટેજ તો સ્ટેજ એટલે મંચ ત્યાર પછી છે સ્ટીક તો સ્ટીક એટલે માંસનો ટુકડો એસ ટી ઈ એ કે સ્ટીક એટલે માંસનો ટુકડો થાય તો
STICKE સ્ટીક એટલે લાકડી. ત્યાર પછી છે સ્ટીલ, STEAL સ્ટીલ એટલે ચોરી કરવી, તો STEEL સ્ટીલ એ ધાતુ છે. અને સ્ટીલ STILL સ્ટીલ એટલે સ્થિર વસ્તુ કોઈ પણ. ત્યાર પછી સ્ટોલ, તો STALL સ્ટોલ એટલે હાટડીર એક નાની દુકાન હોય. ત્યાર પછી બીજો શબ્દ છે સ્ટોલ, STOLE સ્ટોલ એટલે ચોર્યો, જે સ્ટીલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ટુ સ્ટીલ એટલે ચોરી કરવી, તો સ્ટોલ એટલે ચોર્યો. સ્ટ્રેટ, STRAIGHT સ્ટ્રેટ એટલે સીધો, તો સ્ટ્રેટ એટલે સાંકડો, STRAIT સ્ટ્રેટ એટલે સાંકડો. ત્યાર પછી નેક્સ્ટ છે સ્ટ્રાઇપ, STRIPE સ્ટ્રાઇપ એટલે જમીનનો પટકો, તો STRIPE સ્ટ્રાઇપ એટલે કપડાં પાડવા. નેક્સ્ટ છે સ્યુટ, તો SUIT સ્યુટ એટલે કેસ કરવો, તો SUITE સ્યુટ એટલે બે કોરડા. ત્યાર પછી છે સુપર, તો SUPER સુપર એટલે બહુ સરસ, તો SUPER સુપર એટલે મોડી રાતનું જમણ હોય અથવા તો ભોજન હોય, તો એને સોરી સપર કહેવામાં આવે છે, એને સુપર નથી બોલાતો. બરાબર, એકવાર તમે આ શબ્દો વાંચો ત્યાં સુધી હું બીજા શબ્દો લખી દઉં છું. માલ લાવ્યા હોય,
તમારે કેટલો જથ્થો છે તેને સ્ટોક કહેવામાં આવે છે. ત્યાર પછી છે સોક, એટલે કોઈ વસ્તુને આપણે પલાળી કે ભીની કરીને એને છે સોક કહેવામાં આવે છે. એસ ઓ કે સોક એટલે પલાળવું. અને બીજું છે સોક એટલે આપણે પહેરવાના મોજા, એટલે કે મોજું હોય તો સોક કહેવાય છે, મોજો હોય તો સોક થઈ જાય. ત્યાર પછી છે સ્પીલ, ભાગ પાડવાનો. સ્ટેશનરીના બે શબ્દો સમજીએ તો અહીંયા આ સ્પેલિંગમાં ખાલી એ જ છે અને બીજા સ્પેલિંગમાં ઈ આપેલું છે ખાલી. તો પહેલું સ્ટેશનરી જે છે તેનો અર્થ થાય છે કોઈ વસ્તુ સ્થિર હોય ને તેને એને આરવાળું કહેવાય છે, સ્થિર હોય. અને આપણે જે દુકાન હોય છે નથી કહેતા સ્ટેશનરીની દુકાને જવું છે, ટૂંકમાં લેખનની વસ્તુ બધી મળતી હોય તે દુકાન, એટલે કે લેખનની વસ્તુ. ત્યાર પછી છે સ્ટેમ્પ, એચ ટી એ આઈ આર, અને એચ ટી એ આર ઈ. પહેલું સ્ટેમ્પ છે એટલે આપણે નિશાળી કે કસાયના જે પગથિયા હોય ને એને સ્ટેમ્પ કહેવામાં આવે છે. અને આ સ્ટેમ્પ એટલે લુક એટલે જોવું, બરાબર છે, સી એટલે પણ જોવું. પરંતુ આ સ્ટેર એટલે કોઈની સામે તમે નજર ફેરવ્યા વિના એ સતત જોયા કરો છો, બરાબર, તેને કહેવામાં આવે છે સ્ટેર, સતત જોવું. પછી છે સ્કેપ્ટિક, એટલે નાસ્તિક વ્યક્તિ હોય જે ભગવાનમાં માનતો નથી એને સ્કેપ્ટિક કહેવામાં આવે છે. અને સેપ્ટિક એટલે કોઈ વસ્તુ હોય ને તમને એનાથી ઝેર તમારા શરીરમાં ફેલાઈ રહ્યું છે, ઝેર ફેલાવવું, ઝેર ફેલાવવું, બરાબર, એને કહેવાય છે સેપ્ટિક. ત્યાર પછી છે સમટાઈમ, સમયની માત્રા એટલે કે આપણે કહીએ ને સમ ટાઈમ ધેર વોઝ અ કિંગ, કોઈ પણ સમયની વાત કરવા જઈએ તો સમ ટાઈમ એટલે કોઈ સમય કહી રહ્યા છીએ. અને બીજું છે સમ ટાઈમ્સ એટલે કોઈક વખત, કોઈ વખત. ત્યાર પછી છે સ્મોલ, અને બીજું છે સ્મેલ, માત્ર એ અને ઈનો જ ફરક છે. સ્મોલ એટલે નાનો, સ્મેલ એટલે સુગંધ. જોવા આપણે ફરીથી એકવાર બધા જોઈ લઈએ છે એટલા, તો ફરીથી જોઈએ છે. પહેલો છે શ્યોરલી, એસ યુ આર ઈ એલ વાય, શ્યોરલી એટલે ચોક્કસ. તો શ્યોરલી જેમાં આર
ઈ વચ્ચેલો નીકાળી દીધો છે એને સ્ત્રીલિંગ એટલે તોછડું વ્યક્ત પહેલું છે ચોક્કસ છે તો બીજું છે તોછડું ત્યાર પછી છે સ્પેક્ટેકલ તો સ્પેક્ટેકલ એટલે દ્રશ્ય તો સ્પેક્ટેકલ્સ પાછા ખાલી એક એસ વધારાનો આપેલો છે તો એને કહેવામાં આવે છે ચશ્મા અથવા ગ્લાસીસ પણ કેટલાક લોકો કહેતા હોય છે અને આ શબ્દ છે ચશ્મા માટેનો હંમેશા બહુ વચનમાં હોય છે કારણ કે બે છે ચશ્મામાં બરાબર કાચ બે હોય છે ત્યાર પછી સ્ટોક તો એસ ટી એ એલ કે સ્ટોક એટલે છોડનું થડ અને એસ ટી ઓ સી કે સ્ટોક એટલે કોઈ જથ્થો નેક્સ્ટ છે સોક તો એસ ઓ એ કે સોક એટલે પલાળવું ભીનું કરવું કોઈ વસ્તુ બરાબર તો એસ ઓ સી કે સોક એટલે મોજો ત્યાર પછી છે સ્પિલ અને સ્પિલ પહેલું છે સ્પિલ અને બીજું છે સ્પિલ તો પી પછી આવી છે એટલે ઢોળાવું અને એલ પછી આવી છે તો એ ભાગ પાડવા એસ પી એલ આઈ ટી સ્પિલ એટલે ભાગ પાડવા ત્યાર પછી છે સ્ટેશનરી તો પહેલું સ્ટેશનરી છે એમાં દીર્ઘઈ આવશે આ ર પછી અને બીજા સ્ટેશનરીમાં રસવઈ આવશે તો સ્ટેશનરી એટલે સ્થિર વસ્તુ એસ ટી એ ટી આઈ ઓ એન એ આર વાય સ્ટેશનરી એટલે સ્થિર વસ્તુ તો સ્ટેશનરી બીજું છે એસ ટી એ ટી આઈ ઓ એન ઈ આર વાય આ સ્ટેશનરી એટલે લેખનની કોઈ વસ્તુ છે ત્યાર પછી છે સ્ટેર તો એસ ટી એ આઈ આર સ્ટેર એટલે પગથિયા તો એસ ટી એ આર એ સ્ટેર એટલે સતત જોવો ત્યાર પછી છે સેપ્ટિક સ્કેપ્ટિક એટલે થાય છે નાસ્તિક પણ સેપ્ટિક એટલે ઝેર ફેલાવો બરાબર તો સેપ્ટિકનો સ્પેલિંગ છે એસ ઈ પી ટી આઈ સી જેને કહેવાય છે સેપ્ટિક એટલે ઝેર ફેલાવો પરંતુ બીજો સ્પેલિંગ એના ઉપર છે સ્કેપ્ટિક તો એમાં એસ પછી સી આપણને જોવા મળે છે એસ સી ઈ પી ટી આઈ સી સ્કેપ્ટિક એટલે નાસ્તિક ત્યાર પછી છે સમટાઈમ તો સમટાઈમમાં બંને સ્પેલિંગો સમાન છે પરંતુ જુઓ પહેલો સ્પેલિંગ છે એમાં તમને જોવા મળે છે એસ ઓ એમ ઈ ટી આઈ એમ ઈ સમટાઈમ અને બીજું છે એસ ઓ એમ ઈ ટી આઈ એમ ઈ એસ બરાબર એટલે કે બીજા સ્પેલિંગમાં ખાલી માત્ર એક એસ વધારાનો છે તો પહેલું સમટાઈમ છે જેનું ગુજરાતી થાય છે સમયની માત્રા કોઈ સમય તમને કહેવામાં આવ્યો હોય તે અને બીજું છે એસવાળું તેમાં થશે સમટાઈમ્સ તો કોઈક વખત ત્યાર પછી છે નેક્સ્ટ તો સ્મોલ સ્મોલ એટલે નાનો અને સ્મેલ એટલે સુગંધ ખાલી સ્પેલિંગમાં એક જ ફેરફાર છે સ્મોલમાં એ આપ્યો છે અને સ્મેલમાં એના બદલે ઈ મૂકવામાં આવ્યો છે તો જે આ તમે સ્પેલિંગો જોયા છે એવો જ હજુ પણ આપણે બીજા જોઈશું થોડા જુઓ પહેલા તો આ સ્ટોરી એટલે તો વાર્તા થાય ટેલ ટી એ એલ પણ કહેવાય ને અને આ સ્ટોરી એટલે આપણે જે માળ કહીએ ફ્લોર કહીએ છીએ કેટલા માળ છે તો માળને પણ સ્ટોરી કહેવામાં આવે છે ત્યાર પછીનો શબ્દ છે સ્વીટ અને બીજું છે સ્વીટ એસ ડબલ્યુ ડબલ ઈ ટી
જ્યારે તમારા સ્પેલિંગમાં એ પછી એ છે સ્વેટ હોય તો સ્વેટ એટલે પરસેવો અને સ્વીટ એટલે મીઠું મધુર આપણે કહીએ ને કે બહુ મસ્ત સ્વીટ છે સ્વીટ એટલે ગળ્યું પણ કહેવાય નથી કહેતા કે સ્વીટ ઓછી ખાઓ તમે બહુ ગળે વસ્તુઓ ના ખાઓ ત્યાર પછી છે સ્પિયર અને સ્ફિયર SPEAR સ્ફિયર એટલે ભાલો અને SPHEAR એટલે આપણે પૃથ્વીનો જે ગોળો હોય ને એને સ્ફિયર કહેવામાં આવે છે પૃથ્વીનો ગોળો લાઇટનો ગોળો કોઈ ના સમજતા એને બલ્બ કહેવાય છે લાઇટના ગોળાને પછી છે સ્પેસિયસ SPACIOUS અને અહીંયા છે SPECIOUS આ સ્પેસ ઉપર શબ્દ બને છે સ્પેસ એટલે જગ્યા તો સ્પેશિયસ એટલે જગ્યા વાળું જે જગ્યા તમને ખુલ્લી જગ્યા બધા જોવા મળે છે એને સ્પેશિયસ કહેવામાં આવે છે અને તમે જો એની બદલે એ મૂક્યું હોય તો સ્પેશિયસ એટલે આકર્ષક કોઈક વસ્તુ છે જે તમને વધારે એટ્રેક્ટ કરી રહી છે પોતાની તરફ બરાબર તેને સ્પેશિયસ કહેવામાં આવે છે આકર્ષક આટલે સુધી આપણે એસ વાળા શબ્દ જોઈશું ત્યાર પછી આપણે પછીના વિડીયોમાં ટી વાળા સ્પેલિંગો જોઈશું પરંતુ એ દરમિયાન આપણે જેટલા લખેલા છે અત્યારે એ એક વાર ફરીથી જોઈ લઈએ છીએ તો પહેલો શબ્દ છે સ્ટોરી તો STORY સ્ટોરી એટલે વાર્તા સ્ટોરી એટલે વાર્તા અને બીજું સ્ટોરી એટલે માળ STORY સ્ટોરી એટલે માળ થશે આપણે કહીએ છીએ કોઈ બિલ્ડિંગ કેટલા ફ્લોર છે તો સ્ટોરી શબ્દ પણ યુઝ કરાય છે ત્યાર પછી છે સ્વેટ SWEAT સ્વેટ એટલે પરસેવો તો SWEET સ્વેટ એટલે ગળ્યું સ્પિયર તો SPEAR સ્પિયર એટલે ભાલો પણ સ્ફિયર SPHEAR સ્પિયર એટલે પૃથ્વીનો ગોળો બરાબર ત્યાર પછી છે સ્પેસિયસ SPACIOUS સ્પેસિયસ એટલે જગ્યા વાળું તો સ્પેસિયસ SPECIOUS સ્પેશિયસ એટલે આકર્ષક સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો પહેલો છે એમાં પી પછી આપણને એ જોવા મળે છે જ્યારે બીજા સ્પેલિંગમાં એના બદલે આપણને ઈ મૂકીને આપે છે એટલે સ્પેસિયસ એટલે એટ્રેક્ટિવ એટ્રેક્શન એવા શબ્દો પણ ચાલે છે એટ્રેક્ટિવ છે તો એ પણ આકર્ષક જ કહેવાય છે પણ આ એક નવો શબ્દ છે તેના બદલે વપરાતો ત્યાર પછી આપણે આ જ શબ્દો તમારા હોમવર્કમાં તમારે એકવાર બધા રીડ કરી લેવાના છે અને આવા જ શબ્દો તમે આગળના વિડીયોમાં પછી નેક્સ્ટ જોશો હોમવર્ક તૈયાર કરો એકવાર બધાએ વાંચી લેવા શબ્દો